શંકરભાઈ ચૌધરી આપણી સાથે જોડાયા છે. શંકરભાઈ, જે પ્રકારે સ્વાઇન ફ્લૂ, કેમ કે આપ આરોગ્ય મંત્રી છો, ત્યારબાદ આપના જ વિસ્તારની અંદર ફ્લડ, આ બંને મુદ્દે પણ અમે સર્વે કર્યો અને ખાસ કરીને ફ્લડ બાદની પણ કામગીરીનો સર્વે કર્યો. સરકારથી જનતા ખુશ જણાઈ, શું કારણ, કેવી રીતે જનતાને ખુશ કરવામાં તમે લોકો સફળ થાય? નહીં, જનતા છે એ પહેલાં બિટવીન ધ લાઇન વાંચતા આવી વાત કહેતા આપણે, હવે બિટવીન ધ લાઇન જાણી પણ શકે છે તમારો ઈરાદો શું છે, તમે કામ શું કરવો છો, તમે શું કરવા માગો છો. હવે બોલવાને કારણે, જોરજોરથી બોલવાને કારણે બધું થઈ જાય એવું નથી. પૂરની અંદર જે પ્રમાણે પૂર આવે એની સાથે જ ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓથી ધારાસભ્યથી કરીને બાકીના કાર્યકર્તાઓ પ્રજાની વચ્ચે પહોંચી જાય, 10,000થી વધારે લોકોના પ્રાણ બચાવવાનું કામ કરે, 10-10 દિવસ 15-15 દિવસ સુધી ઘર બહાર બધું છોડીને માત્ર પ્રજા માટે કામ કરવું છે પોતાનું કર્તવ્ય સમજે, અને રાજ્યના મુખ્યમંત્રી પોતે 5 દિવસ માટે એ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની અંદર પાટણ બનાસકાંઠા જિલ્લાના લોકોની વચ્ચે જઈને રહે, એક એક ગામની અંદર ફરે, અને એમની શું મુશ્કેલી છે, એમને માટે શું કરવું છે, અને એ માટેનું પછી છેલ્લા 5મા દિવસે પેકેજ જાહેર કરીને એની મદદ કરવાની વ્યવસ્થા કરે. પબ્લિકને લાગે કે અમારી લાગણીને, અમારી જે મુશ્કેલી છે, અમારી મુશ્કેલીના સમયે આ લોકોએ આવીને અમને આ મદદ કરી, બચાવવા માટેનું તો કામ કર્યું, સહાય પણ કરી, અને માત્ર સરકાર જ નહીં, પાર્ટીના કાર્યકર્તાઓ પણ એ કામે લાગ્યા છે. અને સામે પક્ષે જુએ તો કોંગ્રેસ પાર્ટી, એના એક પણ નેતા ત્યાં આગળ ના હોય, એના ધારાસભ્યો ત્યાં આગળ એન્જોય કરતા હોય રિસોર્ટોની અંદર જઈને, અને તે નીચેના કાર્યકર્તા નિરુત્સાહી થઈને બેઠા હોય કે શું કરવું, આપણા નેતા જ કોઈ નથી, પબ્લિકની વચ્ચે કઈ રીતે જવું, આ દિવસ સુધી ત્યાં આગળ પ્રજાની વચ્ચે જઈ શકતા નથી. પબ્લિક આ ડિફરન્ટ જોવે છે, એક આ વાત. બીજી બાબત, પબ્લિક એ પણ જોવે છે, એક શબ્દ પેલો એન્ટી ઇન્કમ્બન્સી, આવો વર્ડ્સ આવતો, અત્યારે પ્રો ઇન્કમ્બન્સી આવો એક શબ્દ આવ્યો છે. જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી છે, ગુડ ગવર્નન્સના કારણે એન્ટી ઇન્કમ્બન્સી વર્ડ બદલાઈ ગયો છે, અત્યારે પ્રો ઇન્કમ્બન્સી વર્ડ્સ અત્યારે પ્રસ્થાપિત થયો છે, અને આ એ જ દેખાઈ રહ્યું છે. વિજયભાઈની સરકાર અહીંયા આગળ ખેડૂતોને જેવી મગફળી ખરીદી માટેના ભાવ ડાઉન થયા, તાત્કાલિક ખરીદી કરવા માટે ભારત સરકારમાં રજૂઆત કરી, મોદી સાહેબે મંજૂરી આપી, ખરીદી ચાલુ કરી દીધી. તુવરની ભાવ જેવા ડાઉન થયા, મંજૂરી પ્રપોઝલ કરી, તાત્કાલિક ભારત સરકારે મંજૂરી આપી, ખરીદી ચાલુ કરી દીધી. આવા કોઈ પણ પ્રશ્ન, દાખલા તરીકે યુવાનો, યુથ, તો એના માટે 1,000 રૂપિયાની અંદર ટેબ્લેટ આપવાનું કામ કર્યું, ત્યારે હજારોની સંખ્યામાં યુવાનો જેને ટેકનોલોજી સાથે જોડાવવું છે એ જોડાઈ રહ્યા છે. પણ શંકરભાઈ, આ જ યુથની વાત કરીએ તો એક પાટીદાર યુથ, એટલે હાર્દિક પટેલના અંગે જે સર્વે થયો, 60% પાટીદારો હજુ પણ હાર્દિક પટેલના સમર્થનમાં, કેટલો મોટો પડકાર. બાકીનું તો માની લીધું કે સર્વે તમારા ફેવરમાં છે, પરંતુ હાર્દિક પટેલ ફેક્ટર હજુ પણ ક્યાંક નજર આવે છે, ભલે સર્વેમાં પરિણામમાં રિઝલ્ટમાં નથી દેખાતું, પરંતુ હાર્દિકના સમર્થનમાં હજુ પણ પાટીદાર સમાજ. મારે હજુ પણ એ બાબતમાં કહેવી છે કે આપે જે સર્વે કર્યું હોય એમ હાર્દિક પટેલને યુવાનો ગમાડતા હશે એમાં ના નથી, પાટીદાર સમાજના યુવાનો એમને ગમાડતા હશે. એ જ યુવાનોને જઈને વાત કરીએ કે સરકાર કોની બને, તો એ ભારતીય જનતા પાર્ટીની વાત કરો. એટલા માટે કે ગવર્મેન્ટ માટે કોંગ્રેસની પાસે કોઈ અપેક્ષા રાખી શકાય એવી વ્યવસ્થા નથી, કોંગ્રેસ સુધરતી નથી. કોંગ્રેસે જે અહીંયા આગળ અર્જુનભાઈ વચ્ચેથી નીકળી ગયા, જો અહીંયા હોત તો મારે એ બાબત જણાવવી હતી, અને એમના તરફેણમાં જો આવ્યું હોત તો ત્યાં બેઠા હોત. ના, અર્જુનભાઈનો સમય, મારો એટલો જ વિષય છે. પોરબંદરની અંદર એક બોર્ડ લાગતું ત્યાં આગળ કે અહીંયા કાયદો વ્યવસ્થાની હદ પૂરી થાય છે. એક એક શહેર, જે અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય, કોના નામે ઓળખાતા, તો કોઈ ગુંડાઓને નામે ત્યાં આગળ ઓળખાણ પ્રસ્થાપિત થઈ હતી. આ ગુજરાત હતું, કર્ફ્યુ રોજે રોજ કર્ફ્યુ લાગતો હોય, આજે કર્ફ્યુ મુક્ત ગુજરાતને બનાવ્યું છે. અત્યારે નર્મદાનું પાણી સેક સૌની યોજનાના માધ્યમથી સૌરાષ્ટ્રના જળાશયો સુધી ભરવાનું કામ કર્યું. અહીંયા આગળ ઉત્તર ગુજરાત અને કચ્છનો જે વિસ્તાર હતો તે પીવાના પાણી, ફ્લોરાઇડવાળું પાણી પીને કમર તૂટી જતી, વાંકા વળી જતા એવા લોકોને ત્યાં આગળ નર્મદાનું પીવાનું પાણી અને ઇરિગેશન માટેની વ્યવસ્થા ઊભી કરી છે. પ્રજા જુએ છે, પ્રજા એ જુએ છે કે સાચા અર્થમાં ડેવલપમેન્ટ કોણ કરે છે. આવું 50 વર્ષમાં કરવા માટે કોંગ્રેસને ના નહોતી પાડી. બીજું, કોંગ્રેસ પાર્ટી હજુ એવું માને છે કે જોર જોરથી ટીવીની અંદર બોલવાને કારણે પબ્લિક કન્વિન્સ થશે, કદાચ ડિબેટની અંદર તો જીતી શકાય, પરંતુ એનું હૃદય નથી જીતી શકાતું. હૃદય જીતવા માટે પબ્લિકને બતાવવું પડે કામ, અને એ બાબતનો અભાવ છે. આપનો સર્વે જે છે, આજે એમને કહે છે કે તમારો સર્વે છે 4,000 લોકોનો છે, ઓપિનિયન પોલ હોય કે એક્ઝિટ પોલ હોય, એક્ઝિટ પોલના આગલા દિવસે પણ જેટલી વખત હાર્યા છે એટલા વખત એવું જ બોલતા, આ તો 5,000 લોકોનો સર્વે છે, એક્ઝિટ પોલ ખોટો છે,
અને બીજા દિવસે પેટીઓ ખુલે અને રિઝલ્ટ આવે તો પછી કે અમારી ધારણા હતી એ પ્રમાણે ન થયું. કોંગ્રેસ અત્યાર સુધીમાં આ જ બાબત છે કે એને પોતે પોતે સ્વીકારી શકતા નથી.